સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન સમાધિમરણ અંગે છે કે આગામી ગતિનો બંધ આયુષ્યનો બે ત્રિયાશ ભાગ પૂરા થતાં પડી ગયા બાદ હવે જો આગામી ગતિમાં ફેરફાર ન થાય તો પછી સમાધિમરણ માટે પુરુષાર્થ સા સારું કરવો સારી ગતિ થાય એમ હોય કે ઉત્તમ ફળ મળવાનું જ હોય તો ભક્તિ કરવી કરવીને નહીં તો નહીં આ પ્રકારની વિચારણા જીવની અધ્યાત્મ વર્ગમાં કચાશ છે તે દર્શાવે છે મૂળમાં જીવને છૂટવાની ઈચ્છા જ જન્મ પામી નથી માથા સાટે મોંઘી વસ્તુ સાપડવી નહીં સહેલજો નહીં જીવનું આયુષ્ય કેટલું અને કેવા પ્રકારનું છે તે તો જ્ઞાની ગમે છે સોપકર્મી આયુષ્ય અમુક નિમિત્તો મળતા તૂટી પણ જાય આ કાળમાં તો ખાસ નબળા સંગાયણ સાથે અકસ્માતો કુદરતી આફતો વરસાદ વાવાઝોડા ધરતીકમ વિસ્ફોટ સુનામી મહામારી વગેરે થાય છે અને જીવ ઉપયોગ ન રાખે તો નક્કી ભૂલ કરી બેસે અને છઠની પાચમ પણ થઈ જાય વ્યવહારમાં કહેવાય છે તેમ કમોતે પણ મરે એ ભક્તિ નહીં એ તો ભાડાય જ જે સેવાફળ યાચે જો જીવને અમુક વખત ઉપલબ્ધ ધર્મકર્ણી કરીને ભૌતિક લાભ ન મળે તો જીવ એ ક્રિયા છોડી દે આ ભક્તિ નથી મૂળમાં તે છૂટવા માટે ધર્મમાં આવ્યો જ નહોતો તેનું આ પરિણામ છે દુઃખ ગર્ભિત વૈરેકથી કે મોહ ગર્ભિત વૈરેકથી જીવને અધ્યાત્મ આવું થયું હોય ત્યારે આવા વિચારો આવે સત્સંગનો અભાવ છે ભૌતિક વાસના ન પોષાય તેથી વેઠ માથે પડી હોય તો થાય છે અને ભક્તિ બોજારૂપ બની જાય છે પણ મૂળમાં તો ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું પૂજા અખંડિત એ સમાધિ સોપનમાં છ અનાયતનના ત્યાગ અંગે પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે કે એટલું કામ થાય તો તો દેવદેરી હું કરાવું છત્ર ધન ધરવું ધરું એવા કરારે લાંચનું દે દેવને પણ નોતરું ધર્મકરણી કરતી વખતે માત્ર ભાવ તો આશીષ અનુકૂળ આપજે ભયભંજન ભગવાન અને કેવળ કરુણામૂર્તિ દેજો તમને ઘટતું દાન એમ ભાવ રાખવાના છે સંસારી જીવ આગામી ભાવના આયુષ્યનું બંધ કરે ત્યારબાદ જ બીજી ગતિમાં જઈ શકે એ તો નિશ્ચિત છે દેવ નારકી અકર્મભૂમિના તિર્યંચો અને જુગળિયાઓને આયુષ્યના છ મહિના બાકી રહે ત્યારે આગામી ભવનો બંધ પડે છે બીજા પંચેન્દ્રિય જીવો મનુષ્યોને પોતાના આયુષ્યના સામાન્ય રીતે બે ભાગ થયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં આગામી ભવનો બંધ પડે છે કદાચ ત્રીજા ભાગે ન બંધાય તો નવમે ભાગે કે સત્યાવીસમાં કે એકાશીમાં કે બસોને તેતાલીસમાં ભાગ વગેરે ભાગમાં આગામી ભાવનું આયુષ્ય બાંધે છે આ વખતે કદાચ ન બાંધે તો છેવટે દરેક જીવોને મરવાની બે ઘડી બાકી હોય ત્યારે તો તે વખતે પરભવનું આયુષ્ય જરૂર બંધાઈ જાય કારણ કે આગામી ભવનું આયુષ્ય બંધાય પછી જ મરણ થાય એવો નિયમ તમામ સંસારી જીવોને લાગુ પડે છે આયુષ્યનો બંધ ન પડે તો જીવ દેહ છોડીને જાય ક્યાં જે અધ્યવસાયોથી આયુષ્ય બંધાય છે તે અધ્યવસાયો મુખ્ય બે પ્રકારના ગણાય છે તીવ્ર અધ્યવસાય અને મંદ અધ્યવસાય તીવ્ર અધ્યવસાયોથી જે આયુષ્ય બંધાય છે તે આત્મપ્રદૂષણની સાથે ગાઢ બંધ હોવાથી અનઅપવર્તનીય હોય છે એટલે તેનો ઉપક્રમથી ઘટાડો થતો નથી અને મંદ અધ્યવસાયોથી બંધેલું આયુષ્ય અપવર્તનીય હોય છે એટલે કે તે ઉપક્રમથી ઘટી પણ જાય આયુષ્યનો બંધ પડી ગયો હોય એટલે હવે ધર્મકણી લેખે નહીં લાગે એમ છે જ નહીં આ એક બે ભાવનો ટૂંકો હિસાબ નથી આ પાંચ પચીસ વર્ષનો હિસાબ નથી આયુષ્ય સિવાયના સાત કર્મો તો જીવ સમયે સમયે બાંધ્યા જ કરે છે જૂના છોડે નવા બાંધે મોહનીય કર્મ તો પાંચ દસ વર્ષ નહીં સિત્તેર ક્રોડાકોડી સાગરું પણ બંધાય છે વેદનીય પણ તેત્રીસ ક્રોડાકોડી સાગરું પણ બંધાય છે બીજા કર્મોનું પણ આવું જ લાંબુ માપ છે જીવને કમ નસીબે અને પુરુષાર્થને કચાશે સત્સંગના અભાવે જો આ અભાવે સમાધિ મરણ ન થયું તો પણ છૂટવા માટેલ કરેલ ક્રિયા લેખે લાગવાની સા સા ક્રિયા યા ફલવતી ક્રિયા વાંજણી નથી જીવ વિવાહમાં રાંચી દ્વેષ કરે તો કર્મન થાય છે તો પછી છૂટવાના ભાવ સાથે કોઈ પણ કરણી કરે તે અફળ કઈ રીતે થાય એ સહજ જ સમજાય એમ છે એમ પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધમાં સમજાવે છે જેવા ભાવ તેવા ફળે બબ્બા ભજન થકી ભય ટળે કર્મ સત્તા બળવાન છે આત્મા તેનાથી પણ બળ્યો છે કર્મ કર્મ કરીને ગતિ આદિના વિકલ્પે અધ્યાત્મ પુરુષાત્મ ન કરવા જ્ઞાનીનો બોધ છે પરમ બૌ તો ગતિ આદિનો વિકલ્પ કરવા ના ફરમાવી છે ગઈ વસ્તુ સોચે નહીં આગમ વાંચ્યા નહીં વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાં ભૂતકાળ હાથમાંથી ગયો એ પ્રારંભના ખાતામાં ભાવિ જીવના હાથમાં છે દ્રૌપદીના સ્વયંવરમાં અને બાણવિદ્યાની હરીફાઈમાં કર્ણ સુતપુત્ર છે તેથી ભાગ ન લઈ શકે એવો સર્વાંગી ચુકાદો લેવાયો કર્ણ કહે છે પુરુષાર્થ મારા હાથમાં છે મારું ભાવિ હું નક્કી કરીશ દેવાયતમ કોલે જન્મમ મદાયતમ મેં પૌરુષ્યમ મેં પૌરુષ્યમ મેં પૌરુષ્યમ ક્યાં જન્મવું એ મારા હાથમાં નહોતું પણ હવે શું કરવું એ મારા હાથમાં છે ગમે તે સંજોગોમાં ભાવ ન બગાડવા એ જ્ઞાનીઓની શીખ છે ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખો એ અધ્યાત્મમાં મોટામાં મોટો પુરુષાર્થ છે તેમાં સર્વે વ્રત તપ જપ તીર્થયાત્રા અને અભ્યાસ સમાઈ જાય છે અને યથાર્થ પુરુષાર્થ તો તીર્થંકરની વાણી પણ ફેરવી નાખવા સમર્થ છે ભગવાન નેમિનાથની દેશના સાંભળી પૂર્વના વૈરાગી સંસ્કારી એવા દસ વર્ષના બાળક સુકુમાર પૂછે છે મારે મોક્ષે જેવા આડા કેટલા બહુ બાકી છે ભગવાન કહે છે હજાર ભવ બાકી છે ગસ્તકુમાર કહે છે મારે તો આજભવે મોક્ષે જવું છે આજ ભવે ભગવાન બોલ્યા કરેલા કર્મો બધાને ભોગવવા પડે આ અટળ સિદ્ધાંત છે અફર છે એક બેદે નિયમ એ જ જગતનો પ્રવર્તક છે ગત સુકુમાર કહે હું તમે કહો તે કરવા તૈયાર છું પણ મારે આ જ ભવે મોક્ષે જવું છે ભગવાન નમિનાથ બોલ્યા જા સંયમ લઈને સ્મશાનમાં સંભાવ સાથે કાવસુકમાં ઊભો રહે આ જ ભવ્ય મોક્ષ થશે આજ્ઞા ઉઠાવી શ્રદ્ધાના બળે ઉત્કૃષ્ટ પુરુષાર્થે સંભાવથી ઊભા રહ્યા ભગવાનની આજ્ઞા પાળી અને તે જ ભવે મોક્ષે સિધાવ્યા જ્ઞાનમાં હજાર ભાવો જાણી અને વધનાર ભગવાન નેમિનાથની વાણી અને તે જ મોક્ષે શું કરવાથી જઈ શકાય એ શીખવનાર પણ ભગવાનની વાણી જીવના પુરુષાર્થ બળે ભગવાનની વાણીમાં દેખાયું હોય તે પણ બદલી ગયું શ્રી કૃષ્ણ મહારાજા અઢાર હજાર સાધુઓને ત્રણ ટા નમસ્કાર કરી ભગવાન નેમિનાથ પાસે પહોંચ્યા કહે છે થાક ચડ્યો ભગવાન બોલ્યા થાક ચડ્યો નહીં થાક ઉતર્યો ગતિમાં ઘણો બદલાવ થયો છે ભવનો બોજો ઘણો હલકો થઈ ગયો છે શ્રી કૃષ્ણ મહારાજ બોલ્યા તો તો હજુ ફરી નમસ્કાર કરો ભગવાન બોલ્યા હવે તો સોદો થશે પહેલાં ભાવ હતો તેનું ફળ સહજ જ મળ્યું તે જમા થઈ ગયું છે બંને કિસ્સામાં ભગવાનની વાણીમાં પહેલાં જે પ્રરૂપેલ તે જીવના પુરુષાર્થથી બદલાઈ જાય છે અને ભગવાન તે પ્રમાણે જોવે છે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ પૂજ્ય પ્રભુસિંહજી વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાના સોમવારે ગોમટસાર ગ્રંથ જે પૂજ્ય બ્રહ્મચાર્યજી વાંચે તે સાંભળે અને તે પણ હિન્દી ભાષામાં ગામડાની અભણ ડોષીઓ તો ઉતાવળે ઉતાવળે દોડે અને સાંભળવા બેસી જાય મોહનલાલજી મહારાજ પૂજ્ય પ્રભુજીને પૂછે છે આ દોષીઓ અભણ આમાં શું સમજે કે દોડતી દોડતી આવતી હશે પ્રભુસિંજી બોલ્યા ભાવ છે ને ભાવ તો જીવનું કામ કાઢી નાખશે જીવને આવ્યો પ્રેમ તો મારે શું ને જીવને ખરો પ્રેમ જાગે ઉમળકો આવે તો નિકાચિત કર્મો પણ બદલી જાય એમ પ્રાચીન શાસ્ત્રમાં ઉલ્લેખ છે પૂજ્ય પ્રભુજી આગળ સમજ આપતા બોલ્યા જો ગોશાળાનો મોખ થશે તો આ બિચારા જીવોનો શો ગુનો કે ન છૂટે આ પુરુષાર્થ પ્રયત્વ વચન જ્ઞાનીના પરમ કૌદે કોલ આપ્યો છે કે જો પુરુષાર્થ કરવામાં આવે અને કાળ કાંડું ઝાલે તો અમે તેનો ઉપાય કરીશું પણ હવે આયુષ્ય જો બંધાઈ ગયું હોય તેથી જીવ ભક્તિ છોડી દે કે સમાધિ મરણ માટે જોઈતા શરણ અને આશરે છોડી દે તો ભવાંતરે પણ એવા જોગ મળશે ત્યારે મળે તકો ગુમાવશે સુતેલાનું સૂતું અને જાગતાનું જાગતું ઉદ્યમેની સિદ્ધંતિ કાર્ય મનોરથે નહીં સુપ્ત્યસ્ય સિંહસ્ય મુખે પ્રવેશંતી મૃગાહ ઉદ્યમથી કાર્ય સિદ્ધ થતા ન કંઈ મનોરથોથી સૂતેલા સિંહના મોમાં હરણો આવીને બેસતા નથી સિંહ જંગલનો રાજા ખોરાક માટે તો દોડવું જ પડે નહીં તો ભૂખ્યો મરી જાય દેવ નારકી જુગલિયાને નિકાચિત આયુષ્ય બંધ હોય છે મનુષ્યગતિમાં પણ નિકાચિત આયુષ્ય તો તીર્થંકર કે ચરમશેરી કે શ્લાઘા પુરુષો વગેરેના હોય છે પૂર્વભૌમાં બાંધેલ આયુષ્ય અહીં ભોગવાય છે તેનો વધારો આ થઈ શકે નહીં શાસન નાયક શ્રી દેવે ઇન્દ્રને પણ જણાવી દીધું કે જે થવાનું છે તે થશે આયુષ્યને કોઈનાથી કોઈ પણ ઉપાય વધારી શકાય જ નહીં તૂટી તેની બૂટી નહીં આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે જેવું પરભવનું આયુષ્ય બાંધે છે ત્યારે ન બંધાય તો બાકીનાનો ત્રીજો એમ કરતાં કરતાં છેવટે છેલ્લા અંતરમુતમાં પણ બંધ પડે અને તેથી છેવટ સુધી પુરુષાર્થ છોડી દેવા યોગ્ય નથી આ એકાંતે નહીં પણ ચારેય ગતિના જીવોના આયુષ્ય તેના બંધકાળનું સામાન્ય નિરૂપણ કરવામાં આવ્યું છે સંસારી જીવો સમયે સમયે આયુષ્યને છોડીને શે સાત કર્મોનો બંધ કરે છે આયુષ્યકર્મનો બંધ જીવનમાં અમુક સમયે પડે અને અન્ય કર્મોની પરંપરા ભવાંતર સુધી સાથે રહે પરંતુ આયુષ્યકર્મ તે પ્રમાણે થતું નથી જીવ પોતાના આ ભવના કર્મ અનુસાર આગામી એક જ ભવનું આયુષ્ય એક જ વાર બાંધે છે બે ત્રણ ભવનું આયુષ્ય એકી સાથે બંધાતું નથી કરેલ ધર્મકણી અફળ જવાની જ નથી જીવને પોતાના આયુષ્યનું અને તેના પ્રકારનું ભાન નથી તેથી જાગતાથી સવાર કરી પુરુષાર્થ કરવાનો જ્ઞાનીઓનો બોધ છે મતી એવી ગતિ મરણ વખતે લેશ્યા બદલી જતા જીવની ગતિમાં ધરખમ ફેરફાર થઈ શકે અનાર્ય પ્રદેશમાં લેથને ઘરે જન્મ અપાવવાને બદલે વિતરાગનો ધર્મ મળે એ કુળમાં જન્મે તો જીવની ગતિ તો બંને કિસ્સામાં મનુષ્યની જ થઈ પણ લેશ્યા બદલવાથી જીવ ભવાંતરે અધોગતિને બદલે ઉર્ધોગતિ પામી શકે એવા સંજોગોમાં આવી પહોંચ્યો અને ભાવિ એવા થોડા કાળે મુક્ત પણ થઈ શકે ખાવ ખાવની માળા થાય છે અને મારો દેહ છૂટે તો કઈ ગતિ થાય મુનિ ચતુરલાલજી પરમકુમારને આ પ્રશ્ન કરે છે છ ફૂટ ઊંચા અને સો કિલો જેટલું વજન ત્રણ વખત ખાય ત્યારે માંડ પાટીદારનો કોઠો ભરાય તે હવે કુપાલદેવની આજ્ઞાએ ફક્ત એક જ વાર આહાર ગ્રહણ કરતાં તેને આ પ્રશ્ન ઉઠે છે પરમ પરમગુપાલદેવે સહજ જ જવાબ વળ્યો મુનિ આજ્ઞામાં રહેજો ચાર ગતિના કોઈ પણ ખૂણેથી ખેંચી લાવીશું અમે તમારા શરીર રક્ષના નહીં ભાવરક્ષના દાતાર છીએ આશ્રય અને શરણ સાથેની ભક્તિનું આ મહાત્મ્ય અને આ ફળ છે જ્ઞાનીની આજ્ઞાએ જીવતા શીખે જીવતા જ મરતા પણ શીખે ત્યારબાદ મરણ થાય તે સમાધિ મરણ થાય એમ જ્ઞાનીઓનો બોધ છે અને બચનામુત પચીસનો બારમો બોલ છે કે એકવાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિમરણ ટળ છે ખો ખોની રમતમાં ખેલાડી સજાગ રહે છે પલાઠી લગાડી બેસતા નથી કોઈ પણ સમયે ખો આવે તો જીતવા માટે ઉઠી ભાગવા તત્પર હોય છે માટે વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપત સમજીને પ્રવર્તે છે આ સારનો સાર છે પિતરાગ વિજ્ઞાન અને એકાંતવાદ છે શ્રેણિક રાજા માવેરના પરમ ભક્ત પણ નરકની ગતિ બંધાઈ ચૂકી હતી આગળ જતા સમકેત નિર્મળ થયું અને તીર્થંકર નામ કર્મવા લીધે કર્મ ખપાવી આવતી ચોવીસમાં તીર્થંકર થશે વ્રત નહીં પછ કાણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણિક ઠાણંગ જોઈ લો માટે નરક ગતિ બંધાઈ ગયા બાદ પણ જો પુરુષાર્થ ચાલુ રહે તો એક બે ભાવ પછી તે જીવ કેટલો ગતિએ પહોંચે તેનો જીવંત દાખલો જૈન શાસ્ત્રમાં ઝળહળે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ